છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જેતપુર તાલુકાના કેરાળી ગામમાં છાપરાવાડી નદી પર આવેલા પુલ પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ નીચે હોવાથી કેરાળી ગામના વાડી વિસ્તારના 150થી વધારે ખેડૂતોને તેમજ કાંઠા પર રહેતા ગ્રામજનોને પરેશાની ભોગવી પડી છે. ત્યારે ગામના સરપંચ તેમજ ગામના લોકો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા હતા કે આ પુલને ઊંચો કરવામાં આવે, કે દર વખતેની પરિસ્થિતિમાંથી આ વખતે પસાર ન થવું પડે, પરંતુ એ કોઈ જ કાર્યવાહી નહીં અને આ વખતે પણ એ પરિસ્થિતિ યથાવત દેખાઈ રહી છે. જેતપુરના કેરાળીમાં કે પુલને ઊંચો નથી કરવામાં આવ્યો અને લોકોને આજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 150થી વધારે ખેડૂતો અને કાંઠા પર રહેતા લોકોને અસર પહોંચી છે. ગામના સરપંચ અને લોકો દ્વારા વારંવાર આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. કેરાળી ગામમાં છાપરવડી નદી પર આવેલા હોય તો પણ ઘરે જવામાં અમારે 15-20 કિલોમીટર ફરવા જવું પડે, એ છતાં પણ અહીંયા 25-30 મકાનો છે, તેમના બાળકો પણ ભણવા ગયા હોય તો 15-20 કિલોમીટર એને ફરવા તેરવા જવા પડે, તે છતાં અમારી વાત તંત્ર સાંભળતું નથી. જેમ બને એમ અમારો આ કોજો ઊંચો બનાવે તેવી અમારી માંગ છે, કારણ કે અમારા ઢોર પણ ઢાકર અહીંયા હાલતા તણાઈ જાય છે. તો આજે જે આ કોજીઓ છે એ પાણીમાં ગરકાવ છે. આજે અમારે દર વર્ષે અવારનવાર જવું હોય તો જવાતું નથી. આજે અમારે કોઈ ખરીદી કરવી, અમારે ઘર વખરી કોઈ ઘર નાના નાના બાળકોને ભણવા જાય છે, એ લોકો અહીંયા ફસાઈ જાય છે, એને અમારે લેવા જવા તો અમારે 3-4 ગામ ફરી લેવા જવું પડે છે. અને દર વર્ષે અમારે આ જ અધોગતિ રહે છે. અને દર વર્ષે અમારે સરકારની વિનંતી છે, અમારી રજૂઆત છે, કોઈ તંત્ર આમાં કોઈ ધ્યાન દેતું નથી.